नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 10 वर्तुल बाळकों आज आपणे भाग 4 માં સ્વાધ્યાય 10.2 ના પ્રશ્ન નંબર 6 જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગ સુધી આપણે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 10.2 ના 1 થી 3 જોયા હતા। પ્રશ્ન નંબર 4 અને 5 એ આ વર્ષના અભ્યાસક્રમમાં આપણે નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે તેને અત્યારે આ વર્ષ નહીં, એટલે કે આપણે તેને અત્યારે ઉકેલશું નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને આજના આ ભાગમાં આપણે પ્રશ્ન નંબર 6 અને 7 જોઈશું, ત્યારબાદના પ્રશ્ન નંબર 8 9 10 10 11 12 13 આ એક પણ પ્રશ્ન આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે ફક્ત હવે આ છેલ્લા બે પ્રશ્ન પ્રકરણના પ્રશ્ન નંબર 6 અને 7 જોઈશું આ ભાગમાં। चलो विद्यार्थी मित्रों शुरू करिए। प्रश्न नंबर 6, वर्तुळ ना केंद्र थी 5 सेंटीमीटर अंतरे आवेला बिंदु ए थी दोरेल स्पर्शक नी लंबाई 4 सेंटीमीटर छे, वर्तुळ नी त्रिज्या शोधो। विद्यार्थी मित्रों आ प्रश्न एकदम आपणे जे एमसीक्यू जोया हता, पहेलो एमसीक्यू एटले के स्वाध्याय 10.2 नो जे पहेलो प्रश्न छे विकल्प वाळो, सेम तेना जेवो ज छे, बराबर छे। तेमा पण आपणे त्रिज्या ज शोधी हती, आमा पण आपणे त्रिज्या ज शोधवानी छे। तमने ख्याल छे, फरीथी एक वखत रिपीट करू छू, आपणे कहेवामां आव्युं छे के 5 सेंटीमीटर अंतरे आवेल बिंदु ए थी एटले के वर्तुळना केन्द्र अहींयाथी 5 सेंटीमीटरनुं अंतर धरावतुं होय तेवुं बिंदु ए छे, तेनी साथे दोरेल जे स्पर्शक छे वर्तुळनो तेनी लंबाई 4 सेंटीमीटर एटले के स्पर्श बिंदुथी ए बिंदुनुं अंतर 4 सेंटीमीटरनुं छे, वर्तुळनी त्रिज्या एटले के पी अने बी आपणे शोधवाना छे। आपणने ख्याल छे स्पर्शक अने त्रिज्या एकबीजाने काटखूणे छेदे छे, बराबर छे? एटले के आपणो काटकोण त्रिकोण थाय, काटकोण त्रिकोणमां काटखूणो धरावता खूणानी सामेनी बाजु कर्ण कहेवाय छे। तो आपणे समजी जशुं तेना परथी के कर्णनो वर्ग बराबर बाकीनी बे बाजुना वर्गना सरवाळा जेटलो थाय, એટલે કે કર્ણ આપણો પીએ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ પીબી નો વર્ગ વત્તા બી એ નો વર્ગ, આ રીતે આપણું સમીકરણ બનશે। હવે આપણે શોધવાનો કોણ છે? પીબી એટલે કે ત્રિજ્યા, પીબી આપણે શોધવાનું છે, તો પીબી ને સૂત્રનો કરતા બનાવીએ તો આ રીતે કંઈક લખી શકાય, પીએ નો વર્ગ પીબી સાથે બીએ પ્લસમાં છે, સામે જશે તો માઇનસમાં આવી જશે, એટલે કે બી એ સ્ક્વેર બરાબર શું મળે છે? પી બી સ્ક્વેર। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, આપણે પીબી ગોતવાનો છે એટલે કે આપણે બરાબરની કોઈ પણ એક બાજુ આપણે પીબી સ્ક્વેરને એકલો રાખીશું, બાકીની તેની સાથેની વસ્તુઓને બરાબરની સામે મોકલી દેશું। ચલો આના પરથી આપણે આમ પણ લખી શકીએ, બંનેના સ્થાનને ઉલટાવી દઈએ, એટલે કે પીબી સ્ક્વેર બરાબર પી એ સ્ક્વેર માઇનસ બી એ સ્ક્વેર। ચલો કિંમતો મૂકીએ, તો પીબી સ્ક્વેર બરાબર પી એ ની કિંમત, તો પી એ ની કિંમત 5 છે એટલે કે 5 નો વર્ગ, માઇનસ બી એ ની કિંમત 4 સેન્ટીમીટર એટલે કે 4 નો વર્ગ, તો માટે પીબી સ્ક્વેર બરાબર 5 નો વર્ગ 25 માઇનસ 4 નો વર્ગ કેટલો થશે? 16। બાદબાકી કરીએ તો પીબી સ્ક્વેર બરાબર કેટલા મળે છે? 9। હવે બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ એટલે કે પીબી સ્ક્વેરનું ફક્ત પીબી થઈ જશે, અને 9નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 3। આપણે આ પદમાં જ દર્શાવી શકીએ છીએ આ રીતે, કારણ લખી દઈએ, બંને બાજુ વર્ગમૂળ લગાડતા। સમજ પડી? તો પીબી આપણને કેટલો મળે છે? 3 સેન્ટીમીટર, એટલે કે આપેલ વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો તે જ રીતે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ પ્રશ્ન એક દ્રષ્ટિએ આઈએમપી છે, કારણ કે
આવા પ્રશ્નો વધારે તમને ગુંચવતા હોય છે, મૂંઝવતા હોય છે. ચલો તો ધ્યાનથી સમજજો. પ્રશ્ન નંબર 7, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ. આપણને બે સમકેન્દ્રી કીધું છે, એટલે કે બે એવા વર્તુળ જેનું એક જ કેન્દ્ર હોય તેવા વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો મોટો છે તેની 5 સેન્ટીમીટર, તો ચલો આ એક આપણી ત્રિજ્યા થશે કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ, તો આ 5 સેન્ટીમીટર થાય છે. અને બીજું કીધું છે 3 સેન્ટીમીટર, એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા હશે. તો આ જો નાના વર્તુળની ત્રિજ્યા બરાબર જ છે, કેન્દ્રથી નાના વર્તુળ પર બિંદુ એને જોડતો રેખાખંડ, એટલે આપણી ત્રિજ્યા થઈ ગઈ. તો આ વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા, આ જે મોટો વર્તુળ છે તેની જીવા AB, આપણને ખ્યાલ છે જીવા એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. ધારો કે એક બિંદુ અહીંયા લઈ લેવામાં આવે, બીજું બિંદુ અહીંયા લઈ લેવામાં આવે, તો આ બંનેને જોડતો રેખાખંડ પણ વર્તુળની જીવા જ કહેવાશે. બરાબર છે? તો મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શક તરીકે છે. જો અહીંયા નાના બિંદુ નાના વર્તુળને ફક્ત સ્પર્શ કરી નીકળી જાય છે, એટલે કે નાના વર્તુળ માટે મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળનો શું છે? સ્પર્શક છે. બરાબર છે? જે તેને M બિંદુમાં છેદે છે. તો તેની લંબાઈ શોધો. આપણે લંબાઈ શોધવાની છે કોની? જીવાની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જીવાની લંબાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધી શકાય? તો હવે એક વસ્તુ સમજી લેજો, એક પ્રમેય. તમને ખ્યાલ હોય ધોરણ 9 પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આ વસ્તુનો. કોઈ પણ વર્તુળ છે જો તેની જીવા લેવામાં આવે, બરાબર છે, તો તે જીવાને કેન્દ્રથી તેના પર જો લંબપાત કરવામાં આવે. હવે આપણને ખ્યાલ છે આ એક સ્પર્શક છે નાના વર્તુળનો, આ નાના વર્તુળની ત્રિજ્યા. તો નાના વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને કયા ખૂણે છેદતા હોય? કાટખૂણે. તો યાદ રાખો, કોઈ પણ એક વર્તુળ હોય, મોટું વર્તુળની વાત કરીએ અત્યારે આપણે, C1 ની વાત કરીએ, કોઈ પણ વર્તુળ હોય તેની જીવાને જો કેન્દ્ર સાથે લંબપાત કરવામાં આવે, એટલે કે આ જીવા છે, આ કેન્દ્રથી આવતું એક રેખાખંડ છે જે એને લંબ પર છેદે છે, એટલે કે કાટખૂણે છેદે છે. તો આવી પરિસ્થિતિમાં આ ત્રિજ્યાવર્તી જે લાઈન છે આપણી, તે જીવાના બે સરખા ભાગ કરે છે. એનો અર્થ એવો થાય છે કે AM અને MB નું મૂલ્ય કેવું છે? સરખું, બંને એક જ સરખા છે. તો આપણે લખી શકીએ M બરાબર MB. બીજી રીતે લખવું હોય તો એમ પણ લખી શકાય કે આખો AB જો જે લઈએ છીએ, આખો AB, તો આખો AB કેવી રીતના થશે? AM વત્તા MB જેટલો, AM વત્તા MB જેટલો. હવે AM નું મૂલ્ય AM જ રાખો તમે, વત્તા આપણને ખ્યાલ છે AM નું મૂલ્ય જેટલું છે તેટલું જ MB નું છે, એટલે કે આવું કહી શકાય AM બરાબર MB. તો MB ના સ્થાને હું AM પણ મૂકી શકું. બરાબર છે? MB ની જગ્યાએ AM પણ મૂકી શકાય, તો MB છે તેના જગ્યાએ હું AM મૂકી દઉં. AM વત્તા AM બે વખત થઈ ગયા, એટલે 2 AM. એટલે આપણને એક સમીકરણ મળે છે કે AB આખો જે છે તેનું મૂલ્ય 2 વખત AM જેટલું પણ થઈ શકે. બરાબર છે? આ અડધા મૂલ્યને 2 વખત લેવામાં આવે તો આખા AB નું મૂલ્ય આપણને મળી શકે છે. તો હવે વાત કેટલી રહી વિદ્યાર્થી મિત્રો? આપણે ફક્ત હવે AM ગોતી લઈએ. AM ગોતવા માટે તમે જોઈ શકો છો નાના વર્તુળનો આ સ્પર્શક તરીકે છે, આ તેની ત્રિજ્યા છે, તો બંને સાથે કાટખૂણો બનાવે છે, અને આ બંનેને જોડતી ત્રિજ્યા. બરાબર છે? આ સમગ્ર આકૃતિ એટલે કે PAM મળીને શું બનાવે છે? કાટકોણ ત્રિકોણ બનાવે છે. ચલો, આટલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ચર્ચા શરૂ કરીએ. જે માહિતી આપેલી છે તે લખી દઈએ. પેલા PA કેટલો છે? 5 સેન્ટીમીટર. ત્યારબાદ PM 3 સેન્ટીમીટર. આ બે વસ્તુ આપણને આપવામાં આવેલી છે. હવે આપણને ખ્યાલ છે કે PMA જે ખૂણો બને છે આયરવા, એટલે કે ખૂણો PAM, તો તેનું મૂલ્ય કેટલું થશે?
90 अंश नो એટલે કે આ કાટકોણ ત્રિકોણ બને છે તો માટે ત્રિકોણ PAM માટે આપણે વાત કરીએ તો આ એક કાટકોણ ત્રિકોણ હોવાથી આ તેનો કર્ણ થશે PA કાટખૂણાની સામેની બાજુ તો PA નો વર્ગ બરાબર તેની બાકીની બે બાજુ એટલે કે PM નો વર્ગ વત્તા AM નો વર્ગ આપણે AM શોધવાના છે તો PM ને સામે જવા દઈએ માટે PA સ્ક્વેર માઇનસ આ પ્લસ હતા સામે આવશે તો માઇનસ થશે એટલે કે PM નો વર્ગ બરાબર AM નો વર્ગ તો આપણે લખી શકીએ AM નો વર્ગ બરાબર PA નો વર્ગ માઇનસ PM નો વર્ગ ચલો કિંમતો મૂકીએ AM નો વર્ગ બરાબર PA કેટલો છે 5 સેન્ટીમીટર એટલે કે 5 નો વર્ગ માઇનસ PM કેટલો છે 3 સેન્ટીમીટર એટલે કે 3 નો વર્ગ માટે AM સ્ક્વેર બરાબર 5 નો વર્ગ 25 માઇનસ 3 નો વર્ગ 9 માટે AM નો વર્ગ બરાબર 25 માંથી 9 જાય તો કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 16 મળશે ચલો ચલો બંને બાજુ વર્ગમૂળ લાગુ પાડી દઈએ એટલે કે વર્ગમૂળમાં AM નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16 તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે કે AM બરાબર કેટલા મળશે 16 નું વર્ગમૂળ 4 વિદ્યાર્થી મિત્રો AM આપણને મળી ગયો છે હવે આપણને ખ્યાલ છે આ સમીકરણ પરથી આપણે મૂલ્ય શોધવાનું છે આખા AB નું બરાબર છે AM નું મૂલ્ય મળી ગયું છે આને સમીકરણ નંબર 1 નામ આપી દઈએ તો લખીએ સમીકરણ 1 પરથી AB બરાબર 2AM થશે તો કિંમતો મૂકીએ એટલે કે AB બરાબર 2 ગુણ્યા AM નું મૂલ્ય કેટલું છે 4 કારણ લખી દઈએ AM નું મૂલ્ય મુક્તા ચલો તો AB બરાબર 2 ગુણ્યા 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 તો આપણે કહી શકીએ AB નું મૂલ્ય મળી ગયું છે એટલે કે મોટા વર્તુળની જીવા જે આપણને માગવામાં આવી હતી તો લખીએ આમ મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળ સ્પર્શે છે તેની લંબાઈ 8 સેન્ટીમીટર છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો બાળકો આગળના ભાગથી હવે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચલો મળીએ આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ